વડોદરામાં ત્રણ આરોપી ઝડપાયા છે. મામલો કંઈક આ પ્રકારે હતો. વડોદરાની જો વાત કરવામાં આવે તો વ્હાઇટ હાઉસ સરકારી જમીન પચાવી પાડવા મામલે ક્રાઇમ બ્રાન્ચે ત્રણ આરોપીની ધરપકડ કરી ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મચારીઓની મદદથી 100 કરોડની જમીન કૌભાંડ આચરવામાં આવ્યું હતું અને જુનિયર ક્લાર્ક નિર્મલકુમાર કંથારિયાએ ફોર્મ એફ આપ્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો. અગાઉ ડેપ્યુટી ટાઉન ડેવલપિંગ ઓફિસર, જુનિયર ક્લાર્ક અને ડ્રાફ્ટમેનની ધરપકડ કરાઈ છે. ડ્રાફ્ટમેન સનુ તડવીએ ફોર્મ ચકાસી TDOને મોકલ્યું હતું અને ડેપ્યુટી TDO સોહમ પટેલ દ્વારા ફોર્મ મંજૂર કરાયું હતું. જે સિટી સર્વેમાં નામ ખોટી રીતે એડ કરવામાં આવ્યું છે અને એના માટે જે મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ તરફથી ફોર્મ એફ આપવામાં આવેલું હતું એ કર્મચારીઓને આજરોજ એ ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલા છે. તો ગીર સોમનાથની વાત કરીએ. સોમનાથના જે MLA છે તે દોષિત જાહેર થયા છે. જી હા, વિમલ ચુડાસમાની વાત કરીએ. મામલો જોકે 2010નો છે. ધારાસભ્ય વિમલ ચુડાસમાને કોર્ટે દોષિત ઠેરવ્યા છે. ફરિયાદી પક્ષ દ્વારા આપવામાં આવી છે પ્રતિક્રિયા. ન્યાયતંત્રનો આભાર માન્યો છે. સજા વધારવા સેશન્સ કોર્ટમાં પણ જઈશું. ફરિયાદીનું કહેવું છે, વર્ષ 2010માં નૂતન વર્ષના દિવસે ચોરવાડ ખાતે મિત વૈદ્ય અને હરીશ ચુડાસમા પર હુમલો થયો હતો. હજુ પણ સજા લંબાવવા માટે અમો સેશન્સ કોર્ટમાં આગળ નવી અરજી કરવાના છીએ.